ઓલપાડ ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા ખંભાતમાં થયેલી કોમી રમખાણોમાં ખોટી ફરિયાદોનો ભોગ બનેલ વકીલના સમર્થનમાં પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. હિન્દુ જાગરણ મંચે મામલતદાર અને પ્રાંત અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખંભાતના રમખાણોમાં વકીલ કેતન પટેલ અને નીરજ જૈનનું નામ પૂર્વગ્રહ રાખીને આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમના નામો એફઆઈઆરમાંથી કાઢી નાખવામાં આવે તેવી માંગણી કરી હતી. આજ જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એની અંદર જે બે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે વકીલોના, શા માટે એની ઉપર એમના નામોનો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે ખંભાતમાં? આ બંને હિન્દુ જાગરણ મંચ પ્રાંતના અધિકારીઓ હિન્દુ સંગઠન સાથે જોડાયેલા છે, એટલે એક કાવતરાના ષડયંત્રના ભાગરૂપે આ બંને પ્રાંતના અધિકારીઓના નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા છે. એના વિરોધ બદલ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા અને દરેક તાલુકા સ્તરે આ પ્રકારના આવેદનપત્ર આપવાની કામગીરી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે ઓલપાડ તાલુકાની અંદર સેવા સદનમાં મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપી અને આ ઘટનાના વિરોધ માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ માટે આવ્યા છીએ. નટવરભાઈ બી પટેલ, એડવોકેટ, ઓલપાડ. ખંભાતની અંદર જે કંઈક તોફાનો થયા એ બાબતે હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તા વ્યવસાય એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ અને નીરજભાઈ જૈન તે લોકો આ તોફાનોના જે કંઈક સમય હશે એ સમયે પોતાની એડવોકેટ તરીકેની પ્રેક્ટિસમાં એક બંને લોકો કોર્ટમાં હતા અને તેમ છતાં સરકારી તંત્રના પીએસઆઈ કે જે કંઈક કર્મચારીએ એમના પણ આરોપીમાં ગણી લીધા છે અને એ આરોપીને જે ગણી લીધા છે એનું નામ આરોપીમાંથી રદ કરવા માટે અમે હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ તમામ ભેગા મળી અને આજરોજ ઓલપાડ મામલતદારશ્રી તથા નાયબ કલેક્ટરશ્રી ઓલપાડ પ્રાંતને આજરોજ આવેદનપત્ર આપીએ છીએ અને આ જે કંઈ ઘટના જે છે એની અંદરથી વહેલામાં વહેલી તકે એમના નામ રદ કરવામાં આવે એવી અમારી માગણી છે. અસ્તુ. ભરત માટા કી જય.